નમસ્કાર, મારું નામ ડોક્ટર ધવલ વાઘેલા છે. હું ઇન્ટેન્સિવિસ્ટ છું. ફિનિક્સ હોસ્પિટલ નરોડા ખાતે ડૉક્ટર હિતેશ પટેલ, ડૉક્ટર યોગેશ વાઘેલા અને હું ડૉક્ટર ધવલ વાઘેલા અમે લોકો ઇન્ટેન્સિવિસ્ટ તરીકે ગ્રુપમાં પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. અમારી ટીમમાં ડૉક્ટર પરાગ ગોળ, ડૉક્ટર મિત્તલ અને ડૉક્ટર મયંક પણ છે. છેલ્લા 2 મહિનાની અંદર ચોમાસાની સિઝનમાં સ્વાઇન ફ્લૂ સૌથી વધુ ઘાતક બન્યો છે. સ્વાઇન ફ્લૂ એટલે કે H1N1 ન્યુમોનિયાના ઘણા પેશન્ટો ફિનિક્સ હોસ્પિટલ નરોડામાં દાખલ થયા છે. સ્વાઇન ફ્લૂમાં જે લંગ ડેમેજ થાય છે એ જો સિવિયર માત્રામાં થાય તો એને એ સિવિયર ARDS કહેવામાં આવે છે. સિવિયર ARDSમાં ઓક્સિજનનું લેવલ ખૂબ જ ઓછું થઈ જાય છે. આ પરિસ્થિતિમાં દર્દીને વેન્ટિલેટર પર લેવા પડે છે અને કંટ્રોલ વેન્ટિલેશન પર આવા દર્દીઓ ક્યારેક 1 અઠવાડિયું, 2 અઠવાડિયું અને ઘણા દર્દીઓને 3 થી 4 અઠવાડિયા પણ રાખવા પડે છે. સિવિયર ARDSમાં ડ્રોન વેન્ટિલેશન પણ કારગર નીવડે છે. ફિનિક્સ હોસ્પિટલમાં સિવિયર ARDS અને સ્વાઇન ફ્લૂને લગતી તમામ સારવાર થતાં બધા પેશન્ટો ટચવુડ બધા ઘરે જઈ રહ્યા છે. એ બધા અમે ભગવાનનો અને પેશન્ટના રિલેટિવ્સનો જે ધીરજ રાખી છે એ બદલ હંમેશા આભારી છીએ. આવા જ એક પેશન્ટ વર્ષાબેન જે હવે આજે ડિસ્ચાર્જ થઈ રહ્યા છીએ એમના મુખથી આપણે એમને 2 શબ્દો સાંભળીએ. વર્ષાબેન, તમારો કેવો અનુભવ રહ્યો? મારો બહુ સારો રહ્યો. કોઈ લાગતું નથી કે હું બચી શકીશ, પણ ડોક્ટરો એમને બચાવી, એમનો આભાર. વર્ષાબેનના હસબન્ડ છે જેમને ખૂબ જ ધીરજ રાખીને અને દરેક વસ્તુમાં ભરોસો રાખીને અને આ જે ખરાબ સમય હતો એમાંથી એમને ઓલમોસ્ટ 2 થી 3 અઠવાડિયાનો જે ખરાબ સમય હતો એ બધો પસાર કરીને એમને જે અનુભવ છે એ આપણે એમના મુખથી સાંભળીએ. અનુભવમાં તો સાહેબ ખરેખર થોડુંક કઠિન પડે, પણ તમારો સાથ સરકાર આપીએ સગાવાળા પેશન્ટને આપેલો તો ઘણો ફરક પડે. કેમ કે થોડી ધીરજ તો રાખવી પડે આ બધા કામમાં, તો જ થાય, નહીતર બધું શક્ય છે નહીં. અને ખરેખર ધીરજ રાખી પણ અમને રિઝલ્ટ પણ મળ્યું સારું. આમ ફિનિક્સ હોસ્પિટલમાં આવા ગંભીર દર્દીઓની સારવાર માટે કટિબદ્ધ છે અને આજે એક બીજા પેશન્ટ જે H1N1 સિવિયર ARDS પ્રોન વેન્ટિલેશન એવી કઠિન સારવાર સાથે આપણે 3 કે 4 અઠવાડિયાની સારવાર પછી રજા લઈ રહ્યા છીએ, એના માટે આપણે શુભેચ્છા પાઠવીએ છીએ. નમસ્કાર.